સમગ્ર દેશ કોરોના વાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યો હતો. તે વેક્સિન હવે સમગ્ર દેશમાં પહોંચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં 18,950 કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો પહોંચ્યા બાદ આજે જિલ્લાના 5 કેન્દ્રો પર રાજકીય આગેવાનોના હસ્તે વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ વૈશ્વિક મહામારી કોરોનાના અંતના મહાઅભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. આજે બનાસકાંઠા જિલ્લામાં 5 જગ્યાઓ પર રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 18,950નો કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો પહોંચી ચૂક્યો છે, જેમાં 16,000 જેટલા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ફેઝમાં રસી આપવામાં આવી હતી, જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સાંસદ પરબત પટેલ લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે રસીકરણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા 351 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે. ઘણા સમયથી આપણે કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો આજે અંત આવ્યો છે. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ શ્રીના બટન દબાવવાથી આપણે વેક્સિનનો શુભારંભ કર્યો છે. આજનો દિવસ ઇતિહાસમાં અમર રહેશે. 16 તારીખ અને જાન્યુઆરી મહિનો 2021 જ્યારે આપણે વેક્સિનનો આજે શુભારંભ કરી રહ્યા છીએ, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમારે જે 100 જણને લોરવાડા ખાતે વેક્સિન આપવાનું છે, 100 લાભાર્થી આવી ગયા છે. અને અત્યારે હાલમાં માનનીય ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે આપણે પહેલું વેક્સિન આપીએ છીએ. અને આજે જે બનાસકાંઠામાં 5 જગ્યાએ વેક્સિન આપવાનું છે, તેમાં ભીલડી CHC, મોરિયા CHC, વડગામ CHC અને નાંદોત્રા અને રતનપુર PHC ખાતે આપણે વેક્સિન આપીએ છીએ. અને આજે જે દેખાય ઉત્સાહ દેખાઈ રહ્યો છે, લગભગ લોકો હોસ પર રસી લેવા માટે આવી રહ્યા છે. જે અમારા હેલ્થ કેર વર્કર છે, અત્યારે પહેલા સ્ટેજમાં એમને આપીએ છીએ અને 28 દિવસ પછી અને બીજો ડોઝ આપવામાં આવશે એમ શરૂઆત કરી નાખી છે. ખરેખર આજે આમ એક આનંદનો દિવસ છે.